તાજેતરમાં સોશિયલ મીડિયામાં તમે ઘણી બધી સ્ટોરીઝ અને પોસ્ટ જોઈએ છે કે ભારતની જે વસ્તી છે અને ચાઇનાની વસ્તીને ઓવરટેક કરી લીધી છે અને આપણે નંબર 1 બની ગયા છીએ વસ્તીના મામલે વિશ્વની અંદર. પરંતુ આ આંકડાઓની ક્રેડિબિલિટી શું? કારણ કે ભારતની અંદર કુલ કેટલી વસ્તી છે ને નક્કી કોણ કરે છે? તો એની માટે થઈને આપણે ત્યાં વસ્તી ગણતરી થાય છે અને લગભગ છેલ્લા 12 વર્ષથી ભારતમાં વસ્તી ગણતરી નથી થઈ. છેલ્લે 2011 ની અંદર આપણે ત્યાં વસ્તી ગણતરી થઈ હતી, એના પછી વર્ષ 2021 માં વસ્તી ગણતરી થવાની હતી, પરંતુ કેમ નથી થઈ આ વસ્તી ગણતરી? આ વસ્તી ગણતરી જે થાય છે કેવી રીતના થાય છે અને એના ફાયદા શું હોય છે એના વિશે વાત કરીશું આપણે આજના ડેલી ડોઝમાં. નમસ્કાર, મારું નામ છે મહેશ રાજગોર અને તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ VTV ગુજરાતી ઉપર. હવે ભારતની અંદર છેલ્લે વર્ષ 2011માં વસ્તી ગણતરી થઈ હતી. આપણે ત્યાં એવો નિયમ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ, એટલે કે એ વસ્તી ગણતરી 2021માં પૂરી થવી જોઈતી હતી. પરંતુ અત્યારે 2023 ચાલુ છે, તેમ છતાં તમારા અને મારા ઘરે કોઈ પણ પૂછવા નથી આવ્યું કે તમારા ઘરમાં કેટલા લોકો છે, શું કરે છે, તમારા ઘરે શું સુવિધાઓ છે. એનું કારણ શું છે? આ વસ્તી ગણતરી કેમ હજુ સુધી થઈ નથી? તો પહેલું એનું કારણ સરકાર દ્વારા એવું આપવામાં આવ્યું છે કે કોવિડ, કારણ કે 2021માં જે વસ્તી ગણતરી થવી જોઈતી હતી એ વખતે કોવિડ આપણે ત્યાં ચાલતો હતો, એટલે સરકારનું કહેવું હતું કે આપણે અત્યારે વેક્સિનેશન ઉપર ફોકસ કરીએ છીએ, એટલા માટે અત્યારે વસ્તી ગણતરી નહીં થાય. હવે આમ જોવા જઈએ તો વર્ષ 2019માં એક નોટિફિકેશન બહાર પડાયું હતું, જેની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર જે છે 2021ની વસ્તી ગણતરી કરશે, પરંતુ હજુ સુધી એ કેમ નથી થઈ? તો એની માટે થઈને પહેલી વાત કરી મેં તમને કોવિડની. હવે એના પછી એક બીજી વાત કરું. જો કોઈ પણ જાતની વસ્તી ગણતરી કરવી હોય ને તો ભારત બહુ જ મોટો દેશ છે, તમને બધાને ખબર છે. આપણે ત્યાં વસ્તી એટલી બધી છે, ભૌગોલિક સ્થિતિઓ બહુ જ અલગ અલગ છે, એટલા માટે થઈને તમે જોશો કે આપણે ત્યાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આખા દેશને વહેંચવામાં આવ્યો છે. હવે રાજ્યોની અંદર પણ જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર તાલુકાઓ છે, તાલુકાઓની અંદર પણ ગામડાઓ છે. હવે એટલા માટે થઈને આપણે ત્યાં અલગ અલગ એડમિનિસ્ટ્રેટિવ બ્લોક્સ હોય છે. હવે બ્લોક્સ કેવા હોય? કોઈ પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય, કોઈ તાલુકાનો વિસ્તાર હોય, કોઈ ગ્રામ પંચાયતનો વિસ્તાર હોય, કોઈ નગરપાલિકાનો વિસ્તાર હોય, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર હોય. પરંતુ તમને ખબર છે આપણે ત્યાં વસ્તુઓ ચેન્જ થતી રહે છે. માની લો કે કોઈ વિસ્તાર અત્યારે ગામડામાં છે, પરંતુ કદાચ એવું સરકારને લાગે છે તો એ વિસ્તારને એએમસીમાં, એટલે કે કોઈ પણ, લાઈક અમદાવાદની વાત કરું તો એએમસીની અંદર સમાવી શકે છે. એવી રીતે માની લો કે કોઈ પણ જિલ્લાની જો વસ્તી વધી ગઈ છે તો અમુક ગામડાઓને જિલ્લામાંથી દૂર કરવામાં આવશે અને એવા જિલ્લામાં કદાચ નાખી દેવામાં આવશે કે જે જિલ્લાની વસ્તી ઓછી છે. અધરવાઇઝ શું થશે? અધરવાઇઝ ક્યારેક એવું પણ બની શકે છે કે નવા જિલ્લાઓ બની શકે, નવા તાલુકાઓ બની શકે. અને ભારત એવડો મોટો દેશ છે ને કે આપણે ત્યાં કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલુ હોય છે. હવે એટલા માટે થઈને 2 જાન્યુઆરી 2023 ના રોજ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ રાજ્યોને એક લેટર લખવામાં આવ્યો અને આ લેટરમાં કહેવામાં આવ્યું કે 30 જૂન 2023 સુધીની અંદર તમારા જેટલા પણ એડમિનિસ્ટ્રેટિવ ચેન્જ કરવા હોય, તમારે જેટલા પણ પોલીસ સ્ટેશન, તાલુકા, જિલ્લાના વિસ્તારો નક્કી કરવા હોય એટલા કરી લો. એના પછી તમે નહીં કરી શકો, કારણ કે એના પછી અમારે વસ્તી ગણતરી કરવી છે. મતલબ જ્યારે વસ્તી ગણતરી ચાલતી હોય ને ત્યારે આવા કોઈ પણ જાતના એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ નથી કરી શકાતા. એનું કારણ એવું છે કે કોઈ પણ વ્યક્તિ જે છે બે વાર ગણાય છે, અથવા તો કોઈ જિલ્લો આમાં હોય ફરી પાછો આમાં થઈ જાય, તો એના લીધે થઈને બહુ બધા લોચા થતા હોય છે. તો એટલા માટે થઈને હાલમાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાનું એક નોટિફિકેશન છે જેમાં કહેવામાં આવ્યું છે કે 30 જૂન સુધીમાં તમે આવા ચેન્જીસ કરી શકો છો. હવે તમને એક એવો પ્રશ્ન થાય કે તો યાર આ 2021ની વસ્તી ગણતરી હજુ સુધી નથી થઈ, તો હવે થશે ક્યારે? એનો જવાબ આપું તમને. જો અત્યારે એક આરજીઆઈનો જે લેટર છે એના પ્રમાણે 30 જૂન સુધી સ્ટેટ જે છે આવા ચેન્જીસ કરી શકે છે. એના પછી એક ફ્રીઝિંગ પીરિયડ આવે 3 મહિનાનો, એટલે કે 30 જૂનથી લઈને 30 સપ્ટેમ્બર સુધીનો એક ફ્રીઝિંગ પીરિયડ આવે, જેની અંદર કોઈ પણ જાતના ચેન્જીસ ના થઈ શકે. આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં જે સેન્સસ ડિપાર્ટમેન્ટ છે શું કરશે? એ તૈયારી કરશે વસ્તી ગણતરીની, આખો સ્ટાફ નક્કી કરવામાં આવશે અને બધી વસ્તુની તૈયારી થશે અને એના પછી આપણે ત્યાં વસ્તી ગણતરી શરૂ થશે. તો વસ્તી ગણતરી થાય છે કેવી રીતના? એની પહેલા હું તમને કહું છું કે વસ્તી ગણતરી કરે છે કોણ? વસ્તી ગણતરીમાં મોટે ભાગે સરકારી સ્ટાફ હોય છે, મોટે ભાગે એની અંદર શિક્ષકો ભાગ લેતા હોય છે, એની સાથે સાથે તલાટી હોય, કોર્પોરેશનનો સ્ટાફ હોય, આવા અલગ અલગ સ્ટાફ જે છે આ વસ્તી ગણતરીની અંદર ભાગ લેતા હોય છે. હવે એમાં કરવાનું શું હોય? હવે કોઈ પણ એક અધિકારી હોય, કોઈ પણ એક વ્યક્તિ જેને નક્કી કરવામાં આવેલો હોય એ અલગ અલગ ઘરોની અંદર જાય અને બધી ઇન્ફોર્મેશન એકઠી કરે. પરંતુ તમને ખબર છે આની અંદર પણ બે પ્રકારના ભાગ હોય છે. હવે કોઈ પણ વસ્તી ગણતરીની શરૂઆત થાય એની અંદર સૌથી પહેલા હાઉસ લિસ્ટિંગ થાય. હાઉસ લિસ્ટિંગ એટલે શું? હાઉસ લિસ્ટિંગ એટલે કે નક્કી થાય કે કોઈ પણ એક વિસ્તારની અંદર ક્યાં કયું ઘર છે, મોટી બિલ્ડિંગ છે, નાની બિલ્ડિંગ છે, ઝૂંપડું છે, પતરાવાળું મકાન છે, ધાબાવાળું મકાન છે, નળિયાવાળું મકાન છે, લાકડાનું મકાન છે, કેવું મકાન છે, એની અંદર શું શું ફેસિલિટીઝ છે, એની અંદર ક્યાંથી પાણી આવે છે, ગટર લાઈન છે કે નહીં, આવી તમામ વસ્તુઓની નોંધણી એ હાઉસ લિસ્ટિંગમાં થાય છે. હવે એનાથી થાય શું? એનાથી એવું થાય કે કોઈ પણ એક વ્યક્તિ બે વાર ના ગણાય છે, કોઈ પણ વિસ્તાર બે વાર ના ગણાય છે. એટલા માટે થઈને भारतनी अंदर रहेला तमाम जे मकानो छे एनु लिस्टिंग थाय छे, जेने कहीए आपणे हाउस लिस्टिंग। आनी पहेला केवुं हतुं के अलग अलग मोटी एक डेटा शीट आवती, एनी अंदर तमाम इन्फॉर्मेशन भरवामां आवती हती, परंतु हवे आपणे त्यां हवे टेब्लेटथी गणतरी थवानी छे, एटले आशा राखीए छीए के डेटा बहु इजीली आपणे त्यां कलेक्ट थई जशे। हवे हाउस लिस्टिंग थाय एना पछी थाय पॉप्युलेशन एन्युमरेशन, एटले शुं? एटले लोकोनी गणतरी थाय, लोको शुं करे छे, शुं काम करे छे, કેટલું ભણ્યા છે, કેટલા લોકો પરિવારમાં છે, કેટલા પરણેલા છે, કેટલા કુંવારા છે, કેટલી મહિલાઓ છે, કેટલા પુરુષો છે, કેટલા બાળકો છે, આ તમામની ગણતરી થાય અને આને કહેવાય પોપ્યુલેશન એન્યુમરેશન। આ બધી ગણતરી થાય પછી શું થાય? આ વસ્તી ગણતરીનો ફાયદો શું? એના વિશે વાત કરીએ તો આજે વસ્તી ગણતરી થાય એની અંદર બધો ડેટા, આખા ભારતનો ડેટા ભેગો થશે, એમાંથી આપણને ખબર પડશે કે આપણે ત્યાં કુલ કેટલા લોકો છે, કેટલા બાળકો છે, કેટલા પુરુષો છે, કેટલી મહિલાઓ છે, કેટલા સાક્ષર છે, કેટલા નિરક્ષર છે, આ બધાની ઇન્ફોર્મેશન આપણને મળશે। કયા વિસ્તારમાં કેટલા લોકો રહે છે, ગામડા शहर में कितना रहे छे, आ वस्ती गणतरी समयांतरे थती रहेवी जरूरी छे। एनु कारण छे जो वर्ष 2011 ની અંદર અમદાવાદની વાત કરીએ તો સિંધુ ભવનનો એરિયા એટલો બધો ડેવલપ નહોતો, પરંતુ જ્યારે આપણે અત્યારે 2023 ની વાત કરીએ છે તો એ એરિયા કેટલો ડેવલપ થઈ ગયો છે, ત્યાં આગળ લોકો રહેવા માટે આવી ગયા છે, ગામડાઓની અંદર અલગ અલગ સોસાયટીઓ બની ગઈ છે, એ એરિયા હવે અર્બન થઈ ગયો છે, પહેલા રૂરલ હતો। એટલા માટે આ તમામ ચેન્જીસ આપણે જાણવા જરૂરી છે, એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ પુરુષ અને મહિલાઓનો દર કેટલો છે, 1000 પુરુષોએ કેટલી મહિલાઓ છે, કેટલા લોકો ભણેલા છે, શું છે, આ તમામ ઇન્ફોર્મેશન આપણને મળે છે અને આ ઇન્ફોર્મેશન ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ એક યોજના બનાવતી હોય તો એની જોડે ડેટા હોવો જરૂરી છે કે મારે આ જે યોજના છે એનો લાભ કેટલા લોકોને આપવાનો છે। એટલા માટે કોઈ પણ યોજનાને જો પ્રોપરલી એપ્લાય કરવી છે તો એની માટે થઈને વસ્તી ગણતરી ખાસ જરૂરી બને છે, કારણ કે વિચાર કરો 2023 માં કેટલા ચેન્જીસ આવી ગયા છે, તો એટલા માટે આપણે જો 10 વર્ષ જૂના આંકડા ઉપર અત્યારની યોજનાને એપ્લાય કરવા જઈએ તો કેટલા લોકો છૂટી જતા હશે અને કેટલા લોચા થતા હશે, તમે બધા સમજી શકો છો। હવે એટલા માટે થઈને જ આ વસ્તી ગણતરી કરવી જરૂરી છે। અમુક પત્રકારોનું એવું માનવું છે કે વસ્તી ગણતરી આમ તો 2023 ના એન્ડ સુધી શરૂ થવી જોઈએ, પરંતુ કેટલાય લોકો એવું કહી રહ્યા છે કે આ વસ્તી ગણતરી કદાચ 2024 માં જે જનરલ ઇલેક્શન આવવાનું છે એના પછી શરૂ થાય તો નવાઈ નહીં। તો આશા રાખું છું કે તમને બધાના વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને હું આવા જ મસ્ત વિડીયો સાથે તમને મળતો રહેવાનો છું VTV ગુજરાતી ઉપર।